દોસ્તો, સમય બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે, પણ એ ફાસ્ટ સમયની સાથે સાથે આપણું જે જીવન છે એ સ્લો થતું જાય છે. આમ જોઉં તો આપણે આપણા સ્વાસ્થ્ય સાથે ઘણી બધી અત્યારે જેને કહેવાય નાઇન્સાફી કરી રહ્યા છીએ, કારણ કે આપણે જે આ ભાગાદોડીનો સમય છે એમાં જે આપણા સ્વાસ્થ્યને સાચવવાનું હોય તો એમાં આપણે એટલા સક્ષમ નથી હોતા. તો આજે દોસ્તો મને જાણવતા આનંદ થાય છે કે એક સંસ્થા દ્વારા ખૂબ સારું એવું કાર્ય થઈ રહ્યું છે. તો મોરબી સ્ટારમાં આપ સર્વેને વેલકમ કરીએ છીએ. આજે મોરબી સ્ટાર સાથે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર જે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે ચાલે છે ત્યાંના પ્રમુખ હરીશભાઈ શેઠ અને ઉપપ્રમુખ ડૉક્ટર પરાગભાઈ પારેખ આપણી સાથે જોડાયેલા છે અને એ લોકો એક સુંદર મજાનું કાર્ય મોરબી શહેરમાં કરવા જઈ રહ્યા છે. તો આપણે એનાથી પરિચિત થઈએ અને એમની સાથે વાતચીત કરી અને એમના દ્વારા જે એક અદ્ભુત કાર્ય થવા જઈ રહ્યું છે મોરબી શહેરમાં એની આપણે માહિતી મેળવીએ. નમસ્કાર અતિનભાઈ. સાહેબ, આપના દ્વારા જે કાર્ય થવા જઈ રહ્યું છે અદ્ભુત મોરબીમાં, એના વિશે આપણે માહિતી લઈએ એ પહેલા આપ સંસ્થા વિશે થોડો આછેરો પરિચય આપો. મોરબીમાં કાર્યરત લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે અને એ પુનર્વસનનું સર્વાંગી કાર્ય આ સંસ્થા દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો માટે થઈ રહ્યું છે અને રોજગારી પ્રદાનનું આ કામ છે એ સંસ્થા દ્વારા થાય છે, જેવા કે એમને ઘર આપવું, ઘર, લગ્ન પ્રસંગ અને એમને સ્થાયી થવા માટેની તમામ મદદ કરવી એ આ સંસ્થા દ્વારા દેશમાં, આપણા દેશમાં બીજી કોઈ સંસ્થા નેત્રહીનો માટે આ કામ કરતી નથી. હવે આ આયોજનનો હેતુ એવો હતો કે આ સંસ્થાથી ઘણા બધા લોકો હજી અજાણ છે, તો એ જે કાર્ય કરી રહી છે તે સમાજ સાથે વહેંચવાનું કામ, એક જાગૃતિ લાવવાનું કામ અને સમાજની અંદર સ્વાસ્થ્ય પ્રદાન, સ્વાસ્થ્ય માટે જે જરૂરી છે કે જે લુપ્ત થતી પરંપરા છે સાયકલિંગ છે, તો એ બાબતે સમાજમાં જાગૃતતા લાવવા અને સમાજની વચ્ચે જઈ એક જાગૃતિ પેદા કરી અને સમાજ સાથે અમે અમારી એક ઓળખાણ આપવા માગીએ છીએ અને સમાજની સાથે રહીને એક સર્વાંગી વિકાસ કરવા માટે અમે કંઈક મદદરૂપ થાય એ હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ. દોસ્તો, એક સરસ મજાની સાયક્લોફોન નામની ઇવેન્ટ્સ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર કરવા જઈ રહ્યું છે અને નેત્રહીનો માટે તો કામ કરે જ છે પણ સમાજ ઉપલક્ષી કામ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાહેબ, તો આ જે આપણે ઇવેન્ટ તમે કરો છો આનું રજીસ્ટ્રેશન કઈથી કઈ તારીખ સુધી સેટ છે? હવે આ બાબતે થોડી માહિતી વિસ્તારથી આપું તો રજીસ્ટ્રેશન 29/12 સુધી કરવામાં આવે, ચાલુ રહેશે અને આ જે અમે કાર્યક્રમનું આયોજન કર્યું છે તે 7 તારીખે જાન્યુઆરીમાં રવિવારે એનું આયોજન કરેલું છે અને આ કોઈ સ્પર્ધા નથી, એક આનંદના હેતુ માટે ને માણવા માટે આપણે બધા મોરબીવાસીઓ આ કાર્યક્રમમાં સાથે જોડાશું. એની 150 રૂપિયા એન્ટ્રી ફી છે. એમની સાથે બધા જ લાભાર્થીઓ છે, બધા એ લોકોને ટી શર્ટ, કેપ, મેડલ, સર્ટિફિકેટ સંસ્થા દ્વારા આપવામાં આવશે અને 12 વર્ષથી નીચેના બાળકો છે એ બધાને કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ પણ આપવાના છીએ. દોસ્તો, આ વાત બધા નોટ કરશો તમે કે આ કોઈ સ્પર્ધા નથી, આપણે બધા સાથે મળી એન્જોય કરવાનું છે અને જે સાયકલિંગ પરંપરા છે લુપ્ત થાય છે એને જાળવવા માટે, એને બચાવવા માટે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા એક સુંદર મજાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. તો મોરબીવાસીઓ ઝાઝા પ્રમાણમાં આ ઇવેન્ટ્સમાં જોડાય અને આ ઇવેન્ટ્સને સફળ બનાવે એ અમે આપને ખાસ એક અપીલ કરીએ છીએ. સાહેબ, આપ વાત થઈ કે આપ કરો છો બરોબર, તો આનો જે આ છે ને આપણે 3 વિભાગમાં વહેંચ્યો છે, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટર. જે રજીસ્ટ્રેશન કરવામાં આવશે એને વિગતવાર હું તમને માહિતી આપું છું, ત્યાંથી મેપ તથા બધી જ માહિતી ત્યાંથી મળશે. અમારી ટીમ દરેક સ્થળ પર મદદરૂપ થવા અમારી સ્કવોડ ઉપસ્થિત રહેશે
અને 6-1 જગ્યાએ લગભગ અમે બધા વિસ્તારો અમે કવર કરી લીધા છે. તો હું તમને થોડી વિગત આપું. વસંત પ્લોટમાં ક્વિન્સ કેક છે, પછી સોનાડા રોડ પર વોડાફોનના સ્ટોર ઉપર ફિઝિયોફિટ છે, પછી સંસ્કારધામ એટલે કે સ્વામિનારાયણ મંદિર પાસે સંસ્કારધામની સામે ગણેશ સિમેન્ટ છે, પછી રવાપર રોડ ઉપર સેલ્યુલર વર્લ્ડ, વન અપ ટેલિકોમ અને ઇન્ડિયન હેર સલૂન, ત્યાં પણ અમારું રજિસ્ટ્રેશન થવાનું છે, અને સામે કાંઠે રાજપર રસ્તા અરિયન સુપર માર્કેટ, ત્યાં પણ અમારું રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. અને ત્યાંથી તમને આ કાર્યક્રમ માટેની બધી જ વિગતો વિગતવાર ત્યાંથી તમને મળશે. અને આ જે મેપ છે તેના બધા સ્થળો પર અમારી સંસ્થા દ્વારા અમારી ટીમ, અમારી સ્કોટ ત્યાં ઉપસ્થિત રહેશે, જેથી કોઈપણ લોકોને આ આપણી કાર્યક્રમમાં તકલીફ ન પડે એના માટે અમે સતર્ક રહેશું. દોસ્તો, તમને કોઈ પણ જગ્યાએ અગવડતા ન પડે એની પણ જે ઇવેન્ટ્સ કરનાર વ્યક્તિ છે, પ્રજાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા પૂરેપૂરી કાળજી રાખવામાં આવી છે. તમને દરેક જગ્યાએ એમનો પૂરેપૂરો સ્ટાફ છે એ મળી રહેશે, અને સાથે સાથે સ્કૂલોની અંદર પણ અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ છે. મોરબીની 7 સ્કૂલો છે, નવયુગ છે, ઓમ શાંતિ છે, ન્યુ એરા પબ્લિક છે, ન્યુ એરા ગ્લોબલ છે, સાર્થક વિદ્યાલય છે, પીજી પટેલ છે અને નિર્મળ વિદ્યાલય પણ છે. આ દરેક જગ્યાએ પણ તમારું રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો. તો દોસ્તો, એક સુંદર મજાનું આયોજન પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સાયક્લોફોન 2024 જે કરી રહ્યું છે, તો તમે સૌ આ ઇવેન્ટની અંદર જોડાઓ અને આને સફળ બનાવો એવી અમે મોરબી સ્ટારની ટીમ તરફથી આપને ખાસ એક રિક્વેસ્ટ કરીએ છીએ. સાહેબશ્રીએ ખૂબ સારી એવી માહિતી આપણા બધા સુધી શેર કરી છે, અને એક સારું કાર્ય થઈ રહ્યું છે જેમાં આપણી પણ નૈતિક જવાબદારી છે કે આપણે બધાએ પણ આ કાર્યની અંદર જોડાવવું જોઈએ, અને આ જે કાર્યક્રમ છે એને સફળ બનાવવામાં આપણે સૌએ પૂરેપૂરો સાથ સહકાર આ સંસ્થાને આપવો જોઈએ. સમય સર કેટલા વાગ્યાનો છે? સમય સવારે 5:30 વાગ્યાનો છે, અને 5:30 વાગે સવારે વધુ વિગત તમને મળશે જ, પણ સવારે 5:30 વાગે અચૂક બધાએ પહોંચી જવું. સ્વામિનારાયણ મંદિર સરનાર રોડ છે, એ જગ્યાએ આપણું ભવ્ય આયોજન છે. દોસ્તો, તારીખ 7/1/2024 રવિવારના દિવસે રજીસ્ટ્રેશનનો સમય સવારે 5:30 વાગ્યાનો રાખવામાં આવેલું છે. તો તમારે ત્યાં આવી તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ તબક્કા વાઇઝ જે આપણે ઇવેન્ટ્સ રાખી છે 5, 10 અને 20 કિલોમીટરની, એનું જે શુભારંભ છે એ કરવામાં આવશે. ખૂબ ભવ્ય આયોજન છે, તમે બધા આ કાર્યમાં જોડાઓ અને આ ઇવેન્ટ્સને સફળ બનાવો એવી હું મોરબી સ્ટારની ટીમ તરફથી અને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર તરફથી આપ સૌને અપીલ કરું છું. સાહેબ, સમાજ દેખાય બીજો મેસેજ આપવા માંગતા હોય? ના, બસ ખાસ કહેવાનું કે મોરબીવાસીઓ શક્ય તેટલી વધુ સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાઓ, અમને સાથ આપો, આપણે બધા સાથે મળીએ અને આ કાર્યક્રમને માણીએ, એક જાગૃતતા લાવીએ, સમાજ સેવા સંસ્થાઓ બધી સાથે મળી અને અમને સાથ આપશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તો દોસ્તો, આજે જેને વિડીયો તમારી સાથે પહોંચ્યો છે ત્યારે આજે 27 તારીખ થઈ ગઈ છે, તો માત્ર 27, 28, 29 દિવસ આપણા હાથમાં છે. દોસ્તો, તો તમે બધા જેટલો બને તેટલો વિડીયોને જાજો ને જાજો શેર કરજો, જેથી કરીને મોરબીના ઘર ઘર સુધી આ જે વાત છે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની સાયક્લોફોન 2024ની એ પહોંચી જાય, અને 3 તારીખે એ લોકો ટી શર્ટ વિતરણ પણ કરવાના છે. દોસ્તો, એની નોંધ તમને ફોર્મની અંદર મળી રહેશે. ફરી પાછા અમે કોઈ નવી જગ્યાએ નવી અપડેટ સાથે આપ સૌ રૂબરૂ થશું. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને શેર કરશો. ધન્યવાદ. આભાર. ધન્યવાદ સાહેબ.